વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી હિટ સ્ટડીમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં સૌપ્રથમ સત્યાગ્રહ કયા નામે ઓળખાય છે ગુજરાતનો જે સૌપ્રથમ સત્યાગ્રહ છે એ ક્યાં નામે ઓળખાય છે આવો સવાલ છે તો મિત્રો આનો જવાબ આવે છે ખેડા સત્યાગ્રહ ભાઈ ગુજરાતનો સૌપ્રથમ ફર્સ્ટ બરાબર એમ કહી શકાય સત્યાગ્રહ કયો છે તો ખેડા સત્યાગ્રહ જે ઓગણીસો ને સત્તર અઢારમાં થયો હતો સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ખેડાનો સત્યાગ્રહ શા કારણોસર કરવામાં આવ્યો હતો ભાઈ ખેડા સત્યાગ્રહનું કારણ પૂછ્યું છે રીઝન પૂછ્યું છે તો મિત્રો મહેસૂલ માફ કરવા બરાબર મહેસૂલ માફ કરો આવી એક માગણી સાથે આ ખેડા સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો મિત્રો તમને ખ્યાલ હશે કે આ ખેડા સત્યાગ્રહથી ગાંધીજી અને મોહનલાલ પંડ્યાની વાત તમને યાદ હશે મોહનલાલ પંડ્યાને ગાંધીજી દ્વારા ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવ્યું ભાઈ એ પણ યાદ હશે તો અહીંયા મહેસૂલ માફ કરવા બાબતે એનું એક કારણ રીઝન હતું ભાઈ ત્યારબાદ સૌરાષ્ટ્રમાં રજવાડાઓના એકત્રીકરણ બાદ નવા સૌરાષ્ટ્ર રાજ્યનો આરંભ થયો આ ઘટનાને સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ તરીકે કોણે ગણાવ્યું છે તો ભાઈ સૌરાષ્ટ્રમાં રજવાડોના એકત્રીકરણ બાદ નવા સૌરાષ્ટ્ર રાજ્યનો આરંભ થયો આ ઘટનાને સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ તરીકે જવાહરલાલ નહેરુએ દર્શાવ્યું છે રજૂ કર્યું છે મહાગુજરાત આંદોલન મહાગુજરાત આંદોલનની વાત છે ભાઈ તો મહાગુજરાત આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો હતો ઓગણીસો ને છપ્પનથી નાઇન્ટીન ફિફ્ટી સિક્સથી ભાઈ મહાગુજરાત આંદોલનનો આરંભ થયો ગુજરાત રાજ્ય માટે બારમી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે તો બારમી માર્ચ ઓગણીસો ને ત્રીસ બારમી માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ દાંડી યાત્રા શરૂ થઈ હતી એટલે આ દિવસ બારમી માર્ચનો દિવસ છે એ ગુજરાત માટે કેવો બની ગયો છે ભાઈ યાદગાર બની ગયો છે ઓગણીસો ને બાવનમાં કોના પ્રયાસોથી પહેલી મહાગુજરાત પરિષદ મળી હતી તો ભાઈ ભાઈલાલભાઈ પટેલ ઓગણીસો બાવનમાં જે પ્રયત્ન કરવામાં આવ્યા હતા ભાઈલાલભાઈ પટેલ દ્વારા એના લીધે મહાગુજરાત પરિષદ મળી હતી અસ્તિત્વમાં આવી હતી મહાગુજરાતના આંદોલનો કયા વર્ષથી આરંભ થયો મહાગુજરાતનું જે આંદોલન છે એ આંદોલનની શરૂઆત ઓગણીસો ને છપ્પનથી થઈ ક્યારથી થઈ ને છપ્પનથી ભાઈ કરવામાં આવી મહાગુજરાતની ચળવળના પ્રહરી ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે તો ભાઈ મહાગુજરાતની ચળવળના જે પ્રહરી કહેવાય મુખ્ય કહેવાય ઇન્દુલાલભાઈ યાજ્ઞિક જેને જનતાના ચાચા તરીકે ઓળખવામાં આવે છે આ ઇન્દુલાલભાઈ યાજ્ઞિકનો આશ્રમ નૈનપુર ખાતે આવેલો છે ક્યાં આવેલો છે ભાઈ નૈનપુર ખાતે આવેલો છે અમદાવાદ શહેરમાં કોણે હોસ્પિટલ બંધાવી હતી અને જે વિસ્તરીને આજે સિવિલ હોસ્પિટલ થઈ ગઈ છે ભાઈ તો હરકુંવર શેઠાણીએ અને પ્રેમાભાઈ નગર શેઠ આ બંનેના સંયુક્ત સાહસથી ભાઈ બરાબર સંયુક્ત સાહસથી આ બન્યું હતું ભાઈ યાદ રાખજો ભાઈ સિવિલ હોસ્પિટલ જેનું અત્યારનું નામ છે આઝાદી આંદોલન સમયમાં સુરત મોટા પાયે સામાજિક સુધારાનું અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય કરનાર દુર્ગારામ મહેતાજી કયા નામે ઓળખાયા તો ગુજરાતના લ્યુથરના નામથી દુર્ગારામ મહેતાજી ઓળખાયા કારણ કે આઝાદી આંદોલન સમયમાં સુરતમાં મોટા પાયે સામાજિક સુધારાઓ અને માનવ ધર્મ સભા સ્થાપવાનું કાર્ય જેમના શિરે હતું જેમણે જે કામ નિભાવ્યું હતું એ દુર્ગારામ મંચારામ મહેતાજી બરોબર જેને ગુજરાતના લ્યુથરના નામથી ભાઈ ઓળખવામાં આવે છે વાલા મિત્રો યાદ રાખજો મહાગુજરાત મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક આગેવાનનું નામ જણાવો તો ભાઈ એમાં મુખ્ય કરતા ધરતા હરતા જે કહો એ ઇન્દુલાલભાઈ યાજ્ઞિક હતા ઓગણીસો ને આડત્રીસમાં સુરત જિલ્લાના હરિપુરામાં ઓગણીસો ને આડત્રીસમાં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષપદ હેઠળ કોંગ્રેસનું એકાવનમું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું તો સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષપણા હેઠળ વડાપણા હેઠળ શું યોજાણું હતું તો કોંગ્રેસનું એકાવનમું ભાઈ રાષ્ટ્રીય અધિવેશન યોજાણું હતું ભારતના કુલ પાંચસો ને બાસઠ દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યો હતા ત્રણસો ને છાસઠ ત્રણસો ને છાસઠ ગુજરાતના એકમાત્ર દેશી રજવાડાઓમાં ગુજરાતમાં ત્રણસો છાસઠ રજવાડાઓ હતા હિંદ છોડો ચળવળ સમયે પોતાના જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ હસ્તકે કરવામાં આવ્યું હતું તો જેથી બરાબર હિંદ છોડો આંદોલન સમયે પોતાની જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ અને એમાં ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ હસ્તકે કરવામાં આવ્યું તો ભાઈ જયપ્રકાશ નારાયણ જેપી બરાબર એમના હસ્તકે કરવામાં આવ્યું હતું જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાવાની કોશિશ કરનારા જુનાગઢના દીવાનનું નામ શું હતું તો શાહનવાઝ ભુટ્ટો જે બાબી વંશનો શાસક હતો શાહનવાઝ ભુટ્ટો બરાબર ગુજરાત ના જુનાગઢની વાત છે ભાઈ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કોશિશ કરનારા જૂનાગઢના દીવાનનું નામ શું હતું દીવાનનું નામ પૂછ્યું છે સોરી મિત્રો દીવાનનું નામ શાહનવાઝ ભુટ્ટો હતું અને ત્યાં બાબી વંશનું શાસન હતું એ બાબી વંશના શાસકને આ શાહનવાઝ ભુટ્ટોએ ભડકાવીને ભાઈ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની વાત કરી હતી અને પાકિસ્તાન પણ માની ગયું તો રાજી થઈ ગયું હતું એ વખતે જ ભાઈ પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ એ તે સમયના ગુજરાતના અને હાલના કેન્દ્ર શાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મથક બનાવ્યું હતું તો દીવને ભાઈ બરાબર પોર્ટુગીઝોએ ફિરંગીઓએ એ સમયના ગુજરાતના અને હાલના કેન્દ્ર શાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મથક બનાવ્યું હતું તો દીવને પોતાનું વડું મથક એ લોકોએ બનાવ્યું હતું જુનાગઢમાં સ્વતંત્રતા સમયે કયા વંશનું શાસન હતું તો ભાઈ જૂનાગઢમાં બાબી વંશનું શાસન હતું કયા વંશનું શાસન હતું ભાઈ બાબી વંશનું શાસન હતું સરદાર વલ્લભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો તો સરદાર વલ્લભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં કરવામાં આવ્યો હતો યાદ રાખજો ભાઈ સન કઈ ઓગણીસો ને અઠ્યાવીસ દાંડી યાત્રા બાદ તુરત જ મે ઓગણીસો ત્રીસમાં અંગ્રેજ હકુમત સામે કયા સત્યાગ્રહની શરૂઆત થઈ તો ધરાસણા સત્યાગ્રહની શરૂઆત થઈ કયા સત્યાગ્રહની શરૂઆત થઈ ભાઈ ધરાસણા સત્યાગ્રહની શરૂઆત થઈ જુનાગઢની રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા તો શામળદાસ ગાંધી જુનાગઢની જે રચાયેલી આરઝી હકુમત હતી એના વડા કોણ હતા ભાઈ તો એના વડા હતા શામળદાસ ગાંધી ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી તો ઈસવીસન ઈસ્વીસન અઢારસો સામા ઈસ્વીસન અઢારસો ને સાઠમાં ગુજરાતમાં પહેલી કાપડ મિલ શરૂ કરવામાં આવી હતી વાલા મિત્રો યાદ રાખજો ત્યારબાદ મિત્રો જોડકાના સવાલો આવનારી કોઈ પણ એક્ઝામમાં જોવા મળશે મળશે ને મળશે સ્વદેશી અભિયાનના પ્રણેતા સ્વદેશી અભિયાનના પ્રણેતા અંબાલાલભાઈ સાકરભાઈ દેસાઈ અંબાલાલભાઈ સાકરભાઈ દેસાઈ થી ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ માસિક કોણે શરૂ કર્યું તો શામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું ભાઈ છોટે સરદાર ગુજરાતના છોટે સરદાર તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા તો ઇન્દુલાલભાઈ દેસાઈ ગુજરાતના છોટે સરદારના નામથી જો પ્રખ્યાત હતા યંગ ઇન્ડિયા સાપ્તાહિક કોણે શરૂ કર્યું યંગ ઇન્ડિયા સાપ્તાહિક મોહનદાસ ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતના સ્વતંત્ર સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા અનેક સંસ્થાઓની રચના કરી અને લોકો દ્વારા તેમણે બિરુદ પણ આપવામાં આવ્યા તો આ બાબતોને અનુલક્ષીને નીચેના જોડકા જોડો સ્વતંત્રતા અખબાર કોણે શરૂ કર્યો ભાઈ સ્વતંત્રતા અખબાર તો ઇચ્છારામ સૂર્યરામભાઈ દેસાઈએ ઇચ્છારામભાઈ સૂર્યરામભાઈ દેસાઈ દ્વારા સ્વતંત્રતા અખબાર શરૂ કર્યો ડુંગળી ચોર ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને મળ્યું ગાંધીજી દ્વારા આપવામાં આવ્યું હતું ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ ઈમામ સાહેબ બરોબર ઇમામ સાહેબ એની સાથે સંકળાયેલા છે ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી તો શામજી કૃષ્ણ વર્મા બરાબર શામજી કૃષ્ણ વર્મા કચ્છ ખાતે એમના નામથી યુનિવર્સિટી પણ અસ્તિત્વ ધરાવે છે એ શામજી કૃષ્ણ વર્મા ત્યારબાદ એક બીજું જોડકું આવી ગયું છે ભાઈ તો એ જોડકાનું પણ સોલ્યુશન કરી લઈએ વાલા મિત્રો સ્વદેશી અભિયાનના પ્રણેતા સ્વદેશી અભિયાન અભિયાન મતલબ કે સ્વદેશી અપનાવો બરાબર સ્વદેશી અપનાવો તો આ સ્વદેશી અભિયાનના પ્રણેતા અંબાલાલભાઈ સાકરભાઈ દેસાઈ અંબાલાલભાઈ સાકરભાઈ સાકરલાલભાઈ દેસાઈ બરાબર અંબાલાલભાઈ સાકરલાલભાઈ દેસાઈ અંબાલાલ સાકરલાલ દેસાઈ આવું નામ આપ્યું છે બરાબર એ સ્વદેશી અભિયાનના પ્રણેતા હતા તો ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ માસિક ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ માસિક કોણે શરૂ કર્યું હતું તો શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા એને શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાતના છોટે સરદાર તરીકે કોણ ઓળખાય છે તો ચંદુલાલભાઈ દેસાઈ ડૉક્ટર ચંદુલાલભાઈ દેસાઈ યંગ ઇન્ડિયા સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું તો મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા યંગ ઇન્ડિયા સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજું જોડકું આવી ગયું છે આપણી સમક્ષ તો એ જોડકાનું સોલ્યુશન કરી નાખીએ વાળા મિત્રો નવજીવન સાપ્તાહિક કોણે શરૂ કર્યું તો મોહનલાલ ગાંધી નવજીવન સાપ્તાહિક મોહનલાલ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવ્યું તો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી તો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા પ્રજા હિતવર્ધક સભા પ્રજા હિતવર્ધક સભા તો ઉકાભાઈ પ્રભુદાસ ઉકાભાઈ પ્રભુદાસ દ્વારા આ શરૂ કરવામાં આવી બોમ્બ બનાવવાની રીતો બનાવતી પુસ્તિકા બમ્બ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા તો નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી ભાઈ ત્યારબાદનું બીજું જોડકો આપણી સમક્ષ આવી ગયું છે ભાઈ સ્વદેશી અભિયાનના પ્રણેતા આગળ જ ચર્ચા કરી લીધી ભાઈ અંબાલાલભાઈ સાકરલાલભાઈ દેસાઈ અંબાલાલ સાકરલાલ દેસાઈ ધી ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ માસિક કોણે શરૂ કર્યું શ્યામજી કૃષ્ણ વર્મા શ્યામજી કૃષ્ણવર્મા છોટે સરદાર ગુજરાતના છોટે સરદાર ડૉક્ટર ચંદુલાલભાઈ દેસાઈ યંગ ઇન્ડિયા સાપ્તાહિક મોહનલાલ કરમચંદ ગાંધી મક ગાંધી તરીકે જે ફેમસ છે એમની વાત છે સ્વતંત્રતાના ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ખમીરવનતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો ફરીવાર પાછા જોડકા આવી ગયા છે વાલા મિત્રો તો એ જોડકાને ફરીવાર જોડી લઈએ ધ્યાન આપીએ ભાઈ સ્વતંત્રતા અખબાર કોણે શરૂ કર્યો તો ઈચ્છારામ દેસાઈ ઈચ્છારામ દેસાઈ દ્વારા સ્વતંત્રતા અખબાર શરૂ કરવામાં આવ્યો હતો ડુંગળી ચોર મોહનલાલ પંડ્યા ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ ઈમામ સાહેબ આવી ગયા ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી શ્યામજી કૃષ્ણ વર્માજી આવી ગયા ત્યારબાદ ફરીવાર ને એવો જ એક પાછો જોડકા સ્વરૂપે રિપીટ થતો ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન રિપીટ થયેલા છે એ સમયે એટલા માટે વારંવાર વારંવાર તમારી સામે આના આ જ ક્વેશ્ચનો આવી રહ્યા છે બને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ અવશ્યથી અવશ્ય કરજો નવજીવન સાપ્તાહિક તો મોહનદાસ ગાંધી ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી શ્યામજી કૃષ્ણ વર્મા હિતવર્ધક સભા તો ઉકાભાઈ પ્રભુદાસભાઈ બોમ્બ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા ઈશ્વરભાઈ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ યાદ રાખજો ભાઈ ચાલો થોડેક ગુજરાતની મુખ્યમંત્રીના કાળની ચર્ચા કરી લઈએ વાલા મિત્રો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ તેમના શાસનકાળના ક્રમમાં ગોઠવીએ તો ભાઈ પહેલાં આવે હિતેન્દ્રભાઈ દેસાઈ હિતેન્દ્રભાઈ દેસાઈ ત્યારબાદ આવે ભાઈ ઘનશ્યામભાઈ ઓઝા ઘનશ્યામભાઈ ઓજા ત્યારબાદ આવે બાબુભાઈ જસભાઈ પટેલ ત્યારબાદ આવે છબીલદાસ મહેતા અને છેલ્લે ત્રણ નંબર આવે દિલીપભાઈ પરીખ બરાબર યાદ રાખજો ભાઈ જબહે ઘાંચી એક સૂત્રના આધારે પણ ગુજરાતના મુખ્યમંત્રીઓ યાદ રહી જતા હોય છે ગુજરાત રાજ્યનો સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજભાઈ મહેતાનું પૂરું નામ જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા બરાબર યાદ રાખજો ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી તો જીવરાજભાઈ મહેતા એમનું પૂરું નામ જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા માન સન્માન આપતું રહેવું જોઈએ ભાઈ એટલે હું ભાઈ શબ્દ લગાડતો હોઉં છું ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી નું નામ જણાવો ફરીવાર પાછો એનો એ જ પ્રશ્ન આવ્યો ભાઈ જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા એકસો પ્રશ્ન પણ એ જ છે એકસો પ્રશ્ન પણ એ જ છે ભાઈ ગુજરાતના પ્રથમ ચીફ મિનિસ્ટર જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા ડોક્ટર હતા ભાઈ ડૉક્ટર જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા ત્યારબાદ આગળ વધીએ ગુજરાત રાજ્યના કયા શ્રીનું અવસાન વિમાન દુર્ઘટનામાં થયું હતું તો બળવંતરાય મહેતા બળવંતરાય મહેતાનું અવસાનભાઈ વિમાન દુર્ઘટનાના કારણે થયું હતું નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાં ચૂંટાયા હતા મણિનગર વિધાનસભા રાજકોટ પૂર્વ વિધાનસભા રાજકોટ પશ્ચિમ વિધાનસભા પણ વાલીડા મિત્રો જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના બની ગયા ને મોદી સાહેબ ત્યારે એ એક પણ જગ્યાએથી ચૂંટાયા નહોતા અને પછી મુખ્યમંત્રી તરીકે એની શપથ લઈ લીધી હતી અને પછી ફરીવાર એની ચૂંટણી કરી હતી ભાઈ એટલે આમાં ઉપર પૈકી એક પણ નહીં એ સાચો જવાબ ઠરે છે ના ના સાહેબ રાજકોટ પશ્ચિમ ખાલી કરી દીધું હતું વજુભાઈ વાળાએ આવું ન કહેતા આ સાચી વાત છે પણ પછી ચૂંટણી કરવામાં આવી હતી વજુભાઈ વાળાએ જ્યારે એ ખાલી કર્યું મીન્સ કે જ્યારે એણે રાજીનામું આપ્યું અને ફરીવાર ત્યાં ચૂંટણી થઈ ત્યારે મોદી સાહેબનું ત્યાંથી ફોર્મ ભરવામાં આવ્યું અને ત્યાંથી મિત્રો એ લડ્યા હતા ઓકે આગળ વધીએ ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાળ દરમિયાન પંચાયતી રાજનો કાળ્યો ઘડ કાયદો ઘડવામાં આવ્યો ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો તો કયો કાયદો ભાઈ પંચાયતી રાજનો ડૉક્ટર જીવરાજ નારાયણભાઈ મહેતા ગુજરાતના પ્રક પ્રથમ મુખ્ય પ્રધાન કે મુખ્યમંત્રી કે તમારો એક જ જવાબ આવે ડૉક્ટર જીવરાજભાઈ મહેતા ગુજરાત રાજ્યના કયા શ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું તો બળવંતરાયભાઈ મહેતાનું આ દુર્ઘટનામાં ભાઈ દુઃખદ અવસાન થયું હતું ભાઈ ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાંથી કોયલી રિફાઈનરી કાર્યરત કરી હતી વડોદરામાં ભાઈ કોયલી રિફાઈનરી બરાબર કાયલી રિફાઇનરી કાર્યરત કરવામાં આવી હતી તો એ વ્યક્તિ હતા બળવંતરાયભાઈ મહેતા બળવંતરાયભાઈ મહેતાના સમયમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ વખત બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા આગળ જ ચર્ચા કરી લીધી એક પણ જગ્યાએથી ચૂંટાયા નહોતા આંગણવાડી કાર્યકર તેડાઘર ને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું વિરૂધ્ધ આપ્યું તો માતા યશોદા અને આમના નામથી એક યોજના પણ બનાવવામાં આવી હતી માતા યશોદા યોજના તો આપણને એક યાદ રાખજો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય સંભાળ્યો છે તો નરેન્દ્રભાઈ મોદીએ સૌથી વધુ એનો કાર્યકાળ સંભાળેલો છે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોણ વરણી થઈ હતી તો ભાઈ અહીંયા ઓપ્શનમાં નરેન્દ્રભાઈ મોદી એ સમયે માન્ય રાખ્યું હતું તો આપણે પણ એ જ અત્યારે માન્ય રાખીએ છીએ ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણીને મફત કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો તો માધવસિંહ સોલંકીએ આ કાર્યને ઝડપી લીધું હતું ભાઈ માધવસિંહ સોલંકી ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ દરમિયાન શરૂ કરવામાં આવી તો માધવસિંહ સોલંકીમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા તો એ ભાઈ વિદેશ મંત્રી તરીકે કામ કરતા હતા વિદેશ મંત્રી તરીકે ભાઈ ગોકુળ ગામ યોજના કોણે શરૂ કરી તો ભાઈ ગોકુળિયુ ગામ કેશુભાઈ કેશુ દાદા કેશુભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવી સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો ઉચ્ચંગરાય ઢેબર સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા સંશોધન માટે તૈયારની થોડીક વાતચીત કરી લઈએ સંશોધન માટે ઉપયોગી થાય તેવા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો નીચેના પૈકી કઈ જગ્યાએ સાચવવામાં આવે છે તો અભિલેખાગારમાં સાચવવામાં આવે ક્યાં સાચવવામાં આવે ભાઈ અભિલેખાગારમાં સાચવવામાં આવે છે અઢારસો ત્રેપનમાં જમશેદજી દ્વારા પહેલી વહેલી છોકરીઓની નિશાળ શરૂ કરવામાં આવી આ સ્થળનું નામ છે ભાઈ નવસારી જમશેદજી તાતા દ્વારા ભાઈ 1853 માં સૌપ્રથમ ભાઈ શું શરૂ કરવામાં આવી ભાઈ તો કન્યાઓ માટેની ભાઈ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી નવસારી મુકામે